केंद्र शासित प्रदेश दादर नगर हवेली में होने वाली लोकसभा चुनाव में भाजपा प्रत्याशी के रूप में वर्तमान सांसद कलाबेन देलकर के नाम पर भाजपा हाईकमान ने मोहर लगा दी है। जैसे ही इस बात की खबर दानाह में लगी तो देलकर समर्थकों में भारी उत्साह देखा गया। देलकर के निवास पर समर्थकों का भारी हुजूम उमड़ पड़ा। सभी ने सांसद कलाबेन देलकर को हार्दिक बधाई दी, जहां आतिशबाजी के बीच समर्थकों ने जय श्री राम के नारे भी लगाए। इस अवसर पर कलाबेन ने भाजपा प्रत्याशी घोषित होने का सारा श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी एवं गृह मंत्री अमित शाह को दिया। उन्होंने कहा कि भाजपा हाईकमान ने मेरे ऊपर जो विश्वास दिखाया है उस पर खरा उतरूंगी और भाजपा की सीट जीतकर हाईकमान को समर्पित करूंगी। ब्यूरो रिपोर्ट। આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી વાર આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આ જે લોકો એટલા સપોર્ટમાં મારા સાથે છે, એમને જે જે તકલીફો પડે છે એનું અમે સમાધાન નહીં કરી શકતા. તો ઘણી વખત વિચાર પણ આવે કે શું કરી શકીએ, આપણી જનતા માટે શું કરી શકીએ. પછીથી જ્યારે જ્યારે સમસ્યા આવી, મેં પણ કોશિશ કરી જ્યાં જે મિનિસ્ટ્રી હોય, પાર્લામેન્ટ હોય, જ્યાં રજૂઆત કરવાની ત્યાં મેં કરી. છેલ્લે જ્યારે ઘણી વિકટ પરિસ્થિતિ આવી, હું પ્રધાનમંત્રીને મળી અને એ દિવસે ખૂબ જ આશ્વાસન આપવામાં આવ્યું. ફર્સ્ટ મુલાકાત હતી અને જ્યારે મેં મારી પરિસ્થિતિનું એમને સમક્ષ મેં રાખી, ખરેખર એક મને ગુજરાતની દીકરી તરીકે એમણે જે આશ્વાસન આપવામાં આવ્યું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને જ્યારે જ્યારે મને જરૂરત પડી ત્યારે મદદ કરી અને આજે ખૂબ જ વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે, બીજેપીમાંથી લડવાની ટિકિટ આપી છે. તો જરૂર આપ બધાનો જ સહકાર ને સહયોગથી આપણે જે મહેનત પાછલા સમયમાં કરેલી એના કરતાં પણ વધારે મહેનત કરીને આપણે આ સીટ જીતાડીને આપણું ભવિષ્ય નક્કી કરીશું. ઓફિસેથી બેઠાની ત્યારબાદ પણ આપણને એક વિશ્વાસ પર આપણને ટિકિટ આપી છે. મમ્મીને પાછા એમને મમ્મી પર વિશ્વાસ રાખ્યો છે. એ પણ કહીશ કે કાર્યકર્તા અને લોકોની માંગ તો હતી જ, પણ એમને એમના કરતા વિશેષ મમ્મીનું કાર્ય જોયું છે પાર્લામેન્ટમાં. જે રીતે એમને એક્ટિવલી કામ કર્યું, બધા મુદ્દા પ્રદેશના ત્યાં મૂક્યા, ત્યારે નહીં થયા હશે પણ હવે ભવિષ્યમાં બધા મુદ્દા હવે પૂરા થશે. એક જ મેસેજ આપીશ કે બધાને લઈને આપણે ચાલવાનું છે. આપણા સંગઠન ના હોય કે આપણે જે પાર્ટી સાથે આપણે જોડાય હોય એમને પણ આપણે સાથે રાખવાના છે. કોઈ ભેદભાવ નહીં, બધા એક સમાન. આપણે પ્રદેશના હિત માટે, પ્રદેશના ભવિષ્ય માટે બધાને લઈને ચાલવાનું.